हरिओम। आज आप अंग्रेजी विषय भणीशू। अंग्रेजी विषय में लेसन 11 एक्शन वर्ड बराबर। तो आप आगला क्लास में कया कया स्पेलिंग कया कई क्रिया जे चित्र में आप दर्शावेल क्रिया तेना आप स्पेलिंग उच्चार अने अर्थ लख्या। तो कई कई कया कया आप स्पेलिंग उच्चार ने अर्थ लख्या तो के लात मारवी। કીક એટલે લાત મારવી। આ રીતે તમારે તમારી નોટબુકમાં 5 વખત આ સ્પેલિંગ ઉચ્ચારને અર્થ લખવાનો છે। કે આઈ સી કે કીક એટલે લાત મારવી। કે આઈ સી કે કીક એટલે લાત મારવી। કે આઈ સી કે કીક એટલે લાત મારવી। કે આઈ સી કે કીક એટલે કીક એટલે લાત મારવી। કીક એટલે લાત મારવી। કે આઈ સી કે કીક એટલે લાત મારવી। કીક નું સ્પેલિંગ શું થાય તો કે કે આઈ કે આઈ સી કે કીક એટલે લાત મારવી। 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 Yeah.
फरी अभ्यास करिए। K I C K kick એટલે લાત મારવી। 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 જો પછીના ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તો કટ એટલે કે કઈક કાપી રહ્યું। આ જે ચિત્રમાં છે કઈક કપ તે કપ કટની છે કટનું છે સેનું સ્પેલિંગ છે કટનું સ્પેલિંગ છે તો કઈક કાપી રહ્યાનું છે એટલે કે કાપવું એટલે કટ અને કટનો સ્પેલિંગ સી યુ ટી શું થાય સી યુ ટી કટ એટલે કાપવું તો લખો સી યુ ટી કટ એટલે કાપવું। સી યુ ટી કટ એટલે કાપવું। કટ એટલે કાપવું। સી યુ ટી કટ એટલે કાપવું। બરાબર આ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે ફોર લાઈન વાળી નોટબુકમાં। હવે લખો પાંચ 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 વખત લખવાનું છે કાટ એટલે કાપવું। સી યુ ટી કાટ એટલે કાપવું। કાટ એટલે કાપવું। સી યુ ટી કાટ એટલે કાપવું। કટ એટલે કાપવું। સી યુ ટી 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 કટ એટલે કાપવું। બરાબર કટ એટલે કાપવું અને કટનો સ્પેલિંગ સી યુ ટી કટ એટલે કાપવું। હવે જો આ જે ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવેલ છે તો અહીંયા છોકરી છે જે છે ચિત્રમાં જે તે શું કરી રહ્યા છે તો કે નાચવું। કઈ ક્રિયા કરી રહ્યા છે નાચવાની એટલે કે નાચવું। નાચવું એટલે ડાન્સ અને ડાન્સનો સ્પેલિંગ D A N C E ડાન્સ એટલે
डांसी डांस એટલે નાચવું ફરી હા બોલું છું ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું સિંગ સિંગ એટલે ગાવું
गाउ એટલે ઊંચા સિંગ અને સિંગ નો સ્પેલિંગ S I N G સિંગ S I N G સિંગ એટલે સિંગ એટલે ગાઉ સિંગ એટલે ગાઉ બરાબર અહીંયા લખું પાંચ પાંચ વખત લખવાનું છે અહીંયા લખું છું એ રીતે તમારે તમારી નોટબુકમાં પાંચ વખત આ રીતે લખવાનું છે અને વર્કશીટમાં ફરી એકવાર કહું છું કે જ્યારે વર્કશીટમાં સ્પેલિંગ લખવાનું હોય ત્યારે આ રીતે તમને ડબલ સોરી સિંગલ લીટીની લાઈન આપેલ હોય તો માનો સિંગ નો સ્પેલિંગ લખવાનો તો આ રીતે લખવાનો છે સ્પેલિંગ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લખવાનો છે અને ઉચ્ચારણને અર્થ ઉપરની લીટીને અડાડીને લખવાનો બરાબર અને સ્પેલિંગ ક્યાં લખવાનો નીચેની લીટીને અડાડીને બરાબર કઈ રીતે અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે બરાબર સિંગ એટલે ગાઉ સિંગ એટલે ગાઉ
टी स्लैप एटले ताली पाड़ी, सी एफ ए पी स्लैप एटले ताली पाड़ी, साड़ी पाड़वी, बराबर। आ रीते तमारे तमारी नोट में लखवानुं छे श्रेणी लेप एटले ताली पाड़ी, पांच वक्त लखवानुं छे। तो के नाचवू, नाचवू एटले तेनो उच्चार थाय डांस,
અને ડાન્સ નો સ્પેલિંગ D A N C E ડાન્સ એટલે નાચવું પછી આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તો કે ગાવું ગાવું એટલે સિંગ અને સિંગ નો સ્પેલિંગ S I N G સિંગ એટલે ગાવું પછી આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તો કે તાળી પાડવી તાળી પાડવીનો ઉચ્ચાર શું થાય અંગ્રેજી ઉચ્ચાર તો કે ક્લેપ અને ક્લેપ નો સ્પેલિંગ C L A P ક્લેપ એટલે તાળી પાડવી બરાબર C L A P ક્લેપ એટલે તાળી પાડવી તો આજે આપણે જે સ્પેલિંગ ઉચ્ચારને અર્થ મેં લખાવ્યા છે તે તમારે તમારી